संस्कृत धोरण 11 गद्य विभाग नो आपणो बीजो पाठ किंतु कुटिलता एटले किंतुनी कुटिलतानो एक पाठ आपणे भणी चुक्या छीए। तेमां एक प्रसंग आपणे भणी लीधो छे, तो चालो बीजो प्रसंग भणीए आपणे। तो बीजो प्रसंग एक एवो वर्णवेलो छे, लेखक एम कहे छे के घणा वर्षोनी मेहनत पछी एक सरस मजानुं पुस्तक में रही छूं। पुस्तकनुं लेखन कार्य कर्युं। हवे आपणे पुस्तक लखीए छीए तो कोईक विद्वाननो अभिप्राय एमां जरूरी छे, एटले लेखक पोतानुं पुस्तक लई अने एक साहित्यना जाणकार नेता पासे जवा निकळे छे। એ દરમિયાન પુસ્તકમાં પોતાને ખબર છે કે પુસ્તક ખરેખર કેવું હતું, તો કે પુસ્તક ખૂબ સરસ હતું, તેનો વિષય સરસ હતો, તેની પ્રસ્તુતિ, મુદ્રણની સુંદરતા, ચિત્ર આયોજન, આ બધાનું લેખકે પુસ્તકમાં ધ્યાન રાખેલું, એટલે એને વિશ્વાસ હતો કે ખરેખર નેતા મહોદય સાહિત્યના જાણકાર જે વિદ્વાન છે તેને ખરેખર આ પુસ્તક ગમશે અને સારો સરસ અભિપ્રાય આપશે, મને ઉત્સાહ મળશે। એટલે ગયા વિદ્વાનના ઘરે, થોડીક જ વારમાં ત્યાં જઈને બેઠા, થોડીક જ વારમાં નેતા મહોદય વિદ્વાન ત્યાં આવે છે। બંને વચ્ચે ઔપચારિક વાતચીત થઈ, લેખકે પોતાનું પુસ્તક એના હાથમાં મૂક્યું, એને જોયું અને જોઈને બોલે છે, ખરેખર બહુ લાંબા સમય પછી આવું પુસ્તક હું જોઉં છું। લેખકને આનંદ આવ્યો, પણ હવે જોજો આટલું બોલ્યા પછી તરત જ હવે એ વિદ્વાન બોલે છે, પરંતુ મારા મતે આ પુસ્તક સંસ્કૃતમાં ન લખાતા જો હિન્દી ભાષામાં લખાયું હોત ને તો સારું થાય। એટલે લેખક જે પુસ્તક લઈ ગયા છે એ સંસ્કૃત ભાષામાં હતું, હવે કિંતુ પરંતુ અથવા પણ પછી પેલા વિદ્વાનને ગમે છે પુસ્તક, પણ હવે પોતાનો મત એને શું આપ્યો કે આ પુસ્તક હિન્દી સંસ્કૃતમાં ન લખાતા હિન્દી ભાષામાં લખાયું હોત ને તો વધારે સારું થાત। હવે લેખકની પરિસ્થિતિ કાપો તોય લોહી ન નીકળેલી થઈ ગઈ, કારણ કે કેટલી મહેનત લીધી છે એને પુસ્તક પાછળ। એટલે હવે ઘરે પાછા ફરતા હતા જ્યારે લેખક, ત્યારે આખા રાજમાર્ગ ઉપર, રસ્તા ઉપર કિંતુ દ્વારા કરાયેલી જે મર્મવેધક શિક્ષા છે ને એની ઉપર ચિંતામગ્ન થતા પોતાનો કાન આંબળતા હતા કે આ શું કહ્યું, મેં આમ કોની પાસે કહ્યું। અને લેખક એમ કહે છે કે આ કિંતુ શબ્દએ મને જે શિક્ષા આપી છે, મને જે શીખવું છે ને એને જો હું અનુસરું ને તો ભવિષ્યમાં ક્યારેય સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું કામ ન કરી શકું, કારણ કે આટલા વર્ષોની મહેનત પછી અમે સંસ્કૃત ભાષામાં લેખન કરવું અન્ય ભાષા કરતા અઘરું પડ્યું, તો હવે આટલી મહેનત પછી હું પુસ્તક લખું અને એનો જો આવો અભિપ્રાય આવતો હોય કે આ પુસ્તક સંસ્કૃતમાં ન લખાતા હિન્દી ભાષામાં લખાયો હોત તો વધુ સારું થાત, તો હું ભવિષ્યમાં ક્યારેય સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાની હિંમત ન કરું। તો અહીંયા આનો બીજો પ્રસંગ પૂરો થશે, તો ચાલો શબ્દશઃ ભાષાંતર શરૂ કરીએ। એકદા એટલે એક વાર, અનેક વર્ષાણામ એટલે અનેક વર્ષોના, પરિશ્રમેણ એટલે પરિશ્રમથી, રચિતમ એટલે રચાયેલું, સદ્ય એટલે તરત જ, પ્રકાશિતમ એટલે પ્રકાશિત થયેલું, મદીયમ એટલે મારું, એકમ એટલે એક, પુસ્તકમ એટલે પુસ્તક, આદાય એટલે લઈને, અહમ એટલે હું, એકસ્ય એટલે એક, સાહિત્ય મર્મજ્ઞસ્ય એટલે સાહિત્યના જાણકાર, નેતુઃ એટલે નેતા, સમીપમ એટલે પાસે, અગચ્છમ એટલે ગર્ભ, અસ્ય એટલે આ, પુસ્તકસ્ય એટલે પુસ્તકનો,
विषया एटले विषय, तस्य एटले तेनी, प्रस्तुति ही एटले रजूआत, मुद्रण सौष्ठवम एटले मुद्रण नी सुंदरता, च एटले अने, चित्र योजनम एटले चित्र आयोजन, सर्वम अपि एटले बधुं पण सुंदरम आसीत एटले सुंदर हतुं। नेत्रु महोदयाय एटले नेता महोदय ने, इदं पुस्तकम एटले आ पुस्तक, अवश्यम एटले चोक्कस, रुचिकरम भविष्यति एटले गमशे, इति एटले एवी, मे एटले मने, दृढ़ा श्रद्धा एटले दृढ़ श्रद्धा हती, तेनाहम एटले तेथी हूँ, निश्चिंत आसम एटले निश्चिंत हत। मात्र गुजराती ये पेरेग्राफ एक बार अनेक वर्षोना परिश्रम थी रचेलो, तरत ज प्रकाशित थयेलो मारो एक पुस्तक लईने हूँ एक साहित्यना जानकार नेता पासे गयो। ए पुस्तकनो विषय, तेनी रजूआत, मुद्रणनी सुंदरता अने चित्र आयोजन, सर्वम अपि सुंदरम एटले बधुं पण सुंदर हतुं। नेत्र महोदया एटले नेता महोदय ने ए पुस्तक चोक्कस गमशे एवी मने दृढ़ श्रद्धा हती, तेथी हूँ निश्चिंत बन्यो। त्यार पछीनो पेरेग्राफ, अहम एटले हूँ, सौ उत्साहम एटले उत्साह साथे नेत्र महोदयस्य एटले नेता महोदयना गृहम एटले घर तरफ प्रत्यगच्छम एटले गयो। क्षण द्वय अनंतरम एव एटले बे क्षण पछी ज नेत्र महोदयस्य एटले नेता महोदयनो साक्षात्कार सज्जातः एटले साक्षात्कार थयो। मया एटले ने नेत्र महोदयस्य एटले नेता महोदयना कर कमलयोः एटले कर कमलमा पुस्तक समर्पितम एटले पुस्तक समर्पित कर्युं। पुस्तकं दृष्ट्वा एटले पुस्तक ने जोईने नेत्र महोदय एटले नेता महोदय प्रसन्न जातः एटले प्रसन्न थया, च एटले अने अवचत एटले बोलिया ए पुस्तकम एटले तमारु पुस्तक, वस्तुतः एटले हकीकतमा ज अद्भुतम निर्मितम अस्ति एटले अद्भुत रीते निर्माण पामेलू छे। बहु काल अनंतरम एटले घणा समय पछी एतादृशम एटले आवु, पुस्तकम एटले पुस्तक, पश्यामि एटले हूँ जोउ छूं, तदनंतरम एटले त्यारबाद, सद्य एव एटले तरत ज, किंतु एटले परंतु, मत समंतो एटले मारा मत मुजब, इदं पुस्तकम एटले आ पुस्तक, संस्कृते एटले संस्कृत भाषा, न भी लिख्य एटले न लखाता, यदि एटले जो हिंदी भाषाया એટલે હિન્દી ભાષામાં લિખિતમ સ્યાત એટલે લખાયું હોત તો સમ્યક ભવેત એટલે સારું થાત, ઇતિ અવચત એટલે એમ બોલ્યા એમ કહ્યું। માત્ર ગુજરાતી કરી નાખું હું ઉત્સાહ સાથે નેતા મહોદયના ઘરે ગયો। બે ક્ષણ પછી જ नेता महोदय नो साक्षात्कार थर, मैं नेता महोदय ना कर कमल मा पुस्तक समर्पित करी। पुस्तक ने जोई ने नेता महोदय प्रसन्न थया अने बोली, तमारे पुस्तक
त्यार बाद तरत ज परंतु मारा मत मुजब आ पुस्तक संस्कृत में न लखाता, जो हिंदी भाषा में लखायो हो तो सारू थात एम बोलिए। त्यार पछी नो फेरिया अहम एटले हूँ प्रतिनिवर्तमानः, गृहं प्रतिनिवर्तमानः एटले घरे पाछा फरता, अहम एटले हूँ समस्ते राजमार्ग एटले आखा राजमार्ग पर, किंतु कृतायः एटले किंतु द्वारा करायेल, मर्मवेदक शिक्षायः एटले मर्मवेदक शिक्षा, उपरि एटले उपर, चिंतामग्न एटले चिंतामग्न थतो, कर्ण अमरदयम एटले पोताना कानने आमडतो हतो, अनेन एटले आ किंतुना एटले किंतुए, मह्यम एटले मने, या शिक्षा दत्ता एटले जे शिक्षा आपी छे, ताम यदि एटले तेने जो अहम अनुसरामि एटले हूँ अनुसरो, करवी एटले तो कदाचित अपि एटले क्यारे पण, संस्कृत भाषायाम एटले संस्कृत भाषामा, पुस्तक लेखनम एटले पुस्तकनुं लेखन, कर्तुम एटले करवा, न पारयामि एटले पार न पामो मात्र गुजराती, घरे पाछा फरता हूँ आखा राजमार्ग पर, किंतु द्वारा कराये मर्मवेदक शिक्षा उपर, चिंतामग्न थतो कानने आमडतो हतो, आ किंतु शब्दे मने जे शिक्षा आपी छे तेने जो हूँ अनुसरूं तो क्यारे पण संस्कृत भाषामां पुस्तक लखवानुं पार न पामुं। અહીંયા આપણો કિંતુની કુટિલતાનો બીજો પ્રસંગ પૂરો થાય છે। સરસ મજાનો આ પ્રસંગનું પણ ભાષાંતર તૈયાર કરો, હજુ એક ત્રીજો પ્રસંગ આ પાઠનો બાકી છે।